તો આ લોકસભાની ચૂંટણીમાં સુરતમાં ઇલેક્શન થશે નહીં હવે ભાજપના ઉમેદવાર મિત્રો મુકેશ દલાલ છે એ બિન હરીફ ચૂંટાઈ ગયા છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના જે પ્રસ્તાવક હતા મિત્રો એ પ્રસ્તાવકના સાઇન એમાં હતા નહીં અને એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો મુકેશ દલાલ ભાજપના છે તેઓ સુરત લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ ચૂંટાઈ ગયા અને મિત્રો વાત કરીએ ઇતિહાસની તો સુરતમાં પ્રથમ વખત કોઈ કેન્ડિડેટ બિનહરીફ ચૂંટાયો છે બરાબર આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી સર્વપ્રથમ ઓગણીસો બાવનમાં ગુજરાતના જામનગરથી હિંમતસિંહ જાડેજા બિન હરીફ ચૂંટાયા હતા આપણા ગુજરાતની વાત કરીએ તો બરાબર તો મુકેશ દલાલ ભાજપનો ઉમેદવાર હતા નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર હતા હવે મુકેશ દલાલ સાંસદ બની ગયા છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં ગુજરાતના કયા મંદિરમાં દૂધની થેલી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાતમાં ભવનાથ મંદિર બરાબર ભવનાથ મંદિરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ દૂધની થેલી લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે થેલીમાં દૂધ હોય છે મિત્રો એને લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભવનાથ મંદિરમાં હાલમાં ગુજરાતી બેંક કોસમોસ કો ઓપરેટિવ બેંકના બિઝનેસ સેટઅપમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે

ત્રેવીસ એપ્રિલના રોજ ત્રેવીસ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ હાલમાં મનાવવામાં આવ્યો છે આ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ સૌપ્રથમ પ્રથમ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ ઓગણીસો પંચાણું માં મનાવવામાં આવ્યું અને થીમ છે મિત્રો રીડ યોર વે શું નામ છે થીમ શું છે તો રીડ યોર વે બરાબર રીડ યોર વે આની થીમ છે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ મનાવવામાં આવ્યો છે એપ્રિલ લે એની થીમ છે મિત્રો રીડ યોર વે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈએ તો હાલમાં બાવીસ એપ્રિલે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ એકવીસ એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ વીસ એપ્રિલે રાષ્ટ્રીય હમસકલ દિવસ ઓગણીસ એપ્રિલે વિશ્વ લિવર દિવસ અઢાર એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ સત્તર એપ્રિલે વિશ્વ હિમોપીલિયા દિવસ સોળ એપ્રિલે વિશ્વ અવાજ દિવસ અને પંદર એપ્રિલે વિશ્વ કલા દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરન્ટ અફેર સાથે નેશનલ ગેમ્સ કોમન ગેસ ટી કપ વર્લ્ક વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બના ભાર ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ ટિક સ્પોર્ટ્સ જે G20 સમિટ ટી વર્લ્ડ કપ અયોધ્યા જી કે જેવી ટોટલ 44 થી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ થી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ ક્રોસ સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર આપણું પૂછાયું છે ભારત અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની વાત કરીએ મિત્રો તો હાલમાં ક્યાં સૌથી મોટો મંદિર મહોત્સવ ત્રિસુર પૂરમ બે હજાર ચોવીસ મનાવવામાં આવ્યો તો ત્રિસુર પૂરમ બે હજાર ચોવીસ આ એક મંદિર મહોત્સવ છે મિત્રો એક કેરળ રાજ્યમાં મનાવવામાં આવે કેરળમાં મલયાલમ મહિનો છે મિત્રો મેડમ

પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો કેરલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બહુભાષી માઇક્રોસાઇટ લોન્ચ કરશે આટલું તમારે કેરલ વિશે યાદ રાખવાનું હાલમાં જારી સીઆરએસ રિપોર્ટ મુજબ લગભગ કેટલા હજાર ભારતીયોએ અમેરિકી નાગરિકતાની શપથ લીધી છે તો મિત્રો સીઆરએસની એક રિપોર્ટ આવી છે એ મુજબ કેટલા હજાર ભારતીયોએ અમેરિકી નાગરિકતાની શપથ લીધી તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં છાસઠ હજાર બરાબર છાસઠ હજાર ભારતીયોએ અમેરિકી નાગરિકતાની શપથ લીધી છે સીઆરએસની રિપોર્ટ મુજબ હાલમાં કયા દેશની નૌસેનાએ પૂર્વી સમુદ્રી તટ પર પૂર્વી લહેર અભ્યાસનું આયોજન કર્યું છે તો કયા દેશની નૌસેના દ્વારા પૂર્વી સમુદ્રી તટ પર પૂર્વી લહેર અભ્યાસનું આયોજન કરાયું તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ભારત બરાબર ભારત જે છે એ રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ ભારત દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર વન દેશ કયો બન્યો છે ભારત બન્યો છે ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક પણ ભારત બન્યો છે ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના ઇકો ઇકોવૂન્ડ ડ્રેસિંગ બનાવ્યો ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતીય પાસપોર્ટ પંચ્યાસીમાં સ્થાને રહ્યું છે હાલમાં આઈપીએલમાં બસો વિકેટ લેવાવાળા પહેલાં બોલર કોણ બન્યા છે તો આઈપીએલના ઇતિહાસમાં આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં બસો વિકેટ લેવાવાળા પ્રથમ બોલર કોણ બન્યા તો આપણે રાઈટ આન્સર છે આમાં યજુવેન્દ્ર ચહલ કોણ બન્યા છે યજુવેન્દ્ર ચહલ બન્યા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આઈપીએલની અંદર યજુવેન્દ્ર ચહલ રાઈટ આન્સર થશે આમાં હાલમાં કોને અંતરિક્ષ યાત્રા માટે આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા તો ફ્રેન્ડ અંતરિક્ષ યાત્રા માટે આર્યભટ્ટ પુરસ્કાર બરાબર તો પાઉલુરી સુબારાવ બરાબર પાવલુરી સુબારાવ કોણ છે તો અનંત ટેકનોલોજીના સંસ્થાપક છે અનંત ટેકનોલોજીના સંસ્થાપક છે સીઓ છે પાવલુરી સુબારાવ એમને અંતરિક્ષ યાત્રા માટે આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણને હાલમાં કોણે હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા નામની પુસ્તક લખી છે તો એક પુસ્તક આવ્યું છે મિત્રો હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા આ પુસ્તકના લેખક છે પીએસ શ્રીધરન પિલ્લઈ ગોવાના રાજ્યપાલ છે મિત્રો પી એસ શ્રીધરન પિલ્લઈ એમને આ પુસ્તક લખ્યું છે હેવનલી આઇલેન્ડ ઓફ ગોવા તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમાં ગરમી અને કાળના કારણે કયા રાજ્યમાં લક્ષ્મણ તીર્થ નદી સુકાઈ ગઈ છે તો લક્ષ્મણ તીર્થ નદી સુકાઈ ગઈ છે બરાબર લક્ષ્મણ તીર્થ નદી સુકાઈ ગઈ છે ગરમી અને કાળના કારણે કર્ણાટક રાજ્યમાં આવેલી છે મિત્રો કર્ણાટક રાજ્યમાં કાવેરી નદીમાં આ નદી મળે છે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં મિત્રો આ નદીના કારણે ખૂબ જ સારું પ્રાકૃતિક સૌંદર્ય છે કર્ણાટકમાં એકસો ને એસી કિલોમીટર નદી વહે છે વાત કરીએ કર્ણાટક કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા રાજ્યપાલ કોણ છે મિત્રો થાવરચંદ ગેહલોત હાલમાં સુતુર યાત્રા મહોત્સવ બે હજાર ચોવીસ કર્ણાટકના મૈસૂરમાં આયોજન થયું ભારતે સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરુમાં કરાયું છે હાલમાં બે હજાર ચોવીસ એસી પેરાકેનો એશિયન ચેમ્પિયનશીપમાં પ્રાચી યાદવે કયો મેડલ જીત્યો તો મિત્રો પ્રાચી યાદવે બે ગોલ્ડ મેડલ જીત્યા છે બે ગોલ્ડ મેડલ બરાબર મિત્રો આનું આયોજન જાપાનના ટોક્યો શહેરમાં થયું હતું પ્રાચી યાદવ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે બરાબર અને એમને અર્જુન એવોર્ડ બે હજાર ત્રેવીસમાં મળ્યો છે આટલી વસ્તુ યાદ રાખો હાલમાં કોને કિસ માનવતાવાદી સન્માન બે હજાર એકવીસથી સન્માનિત કરાયા છે તો કિસ શું છે મિત્રો તો એનું પૂરું નામ છે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ માનવતાવાદી સન્માન બે હજાર એકવીસ આ એવોર્ડ એમને બે હજાર એકવીસમાં આપવામાં આવ્યો તો રતન ટાટાને પણ બે હજાર એકવીસમાં કોવિડના કારણે મિત્રો એમણે આ એવોર્ડ સ્વીકાર્યો નહીં તો બે હજાર ચોવીસમાં આ બે હજાર એકવીસના એવોર્ડને હાલમાં એમણે સ્વીકાર કર્યો છે રતન ટાટા રાઇટ આન્સર થશે હાલમાં ઇલેક્ટ્રો એન્સ ફાલોગ્રામ બરાબર ઇલેક્ટ્રો એન્સ ફાલોગ્રામ શોધની સોમી વર્ષગાંઠ મનાવવામાં આવી છે એની શોધક મિત્રો હેન્સ બર્જર હતા કોણ હતા હેન્સ બર્જર એના શોધક હતા એની શોધ થઈ હતી વર્ષ નાઇન્ટીન ટ્વેન્ટી ફોર ઓગણીસો ચોવીસમાં હાલમાં કોણે મેડેન સંઘાઈ ગ્રાઉન્ડ ફેરારીના ડ્રાઈવર છે મેક્સ વોસ્ટપન એમણે મેડેન શંઘાઈ ગ્રાન્ડપ્રિક્સ હાલમાં જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો આ વર્ષની વાત કરીએ આપણે મેક્સ વોસ્ટપનની તો ડચ ગ્રાન્ડ પ્રિક્સ બેલ્જીયમ ગ્રાન્ડ પ્રિક્સ બ્રિટિશ ગ્રાન્ડ અને લાસ વેગાસ જે છે સાથે મેક્સિકો સિટી ગ્રાન્ડ ફિક્સ આ બધી જ મેક્સ સિપ્રીની રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચ વાળો દેશ કયો બન્યો છે ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સિપ્રીનું પૂરું નામ છે સિપ્રીની રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચવાળો દેશ કયો બન્યો છે તો મિત્રો એ બન્યો છે અમેરિકા અમેરિકા નંબર વન છે અમેરિકા નંબર વન છે રશિયા

ઇંડોનેશિયા ઇંડોનેશિયા રાઈટ આન્સર થશે બરાબર ઇન્ડોનેશિયામાં હાલમાં કોને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સીવીઓ નિયુક્ત કરાયા છે તો સીવીઓ એટલે શું તો ફ્રેન્ડ ચીફ વિજિલન્સ ઓફિસર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ વિજિલન્સ ઓફિસર બની ગયા છે કોણ નિધિ એસ ચૌહાણ નિધિ એસ ચૌહાણ સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રેશિયા વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે હાલમાં એ એમ યુ એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પહેલી મહિલા વાઇસ ચાન્સલર કોણ બની છે તો નૈમા ખાતુન રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો આ કરંટના પ્રશ્નો વાત કરીએ ડિવિઝન ચોવીસ ચાર બે હજાર ચોવીસની તો ભારત સરકારના સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ ગોગા પીપાવા આવતી કયા શહેર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી તો મુંબઈ રાઈટ આન્સર છે ચર્ચામાં રહેલ રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યું છે બાવીસ એપ્રિલના રોજ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે આમાં તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ આર્ટી જીપીએસસી ક્લાર્ક માટે ગુજરાત ઇતિહાસ ભૂગોળ જ્યોગ્રફી મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગ્રામર કરંટ અફેર્સ જેવા તમામ સબ્જેક્ટ ટોટલ તમામ સબ્જેક્ટ જે છે મિત્રો બંધારણથી માંડીને તમામ સબ્જેક્ટ સાહિત્યથી માંડીને તો એની ટેસ્ટ તમે અહીંયા આપી શકો ટાઈમ સાથે બરાબર આવી રીતના ટાઈમ પણ આમાં ચાલુ રહે છે બરાબર આવી રીતના પ્રશ્નો હોય છે વીસ વીસ માર્કની પચીસ પચીસ માર્કની ત્રીસ ત્રીસ માર્કની ટોપિક વાઇઝ જે રીતના ઇતિહાસ છે એમાં સોલંકી વંશ ચાવડા વંશ વાઘેલા વંશ બરાબર મેત્રક વંશ એવી રીતના તમે ટેસ્ટ આપી શકો છો સાથે સો સો માર્કના પેપર સેટ પણ મૂકવામાં આવશે તો આ એપ્લિકેશન માટે શું કરવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુ લખશો ત્યાંથી પણ તમે આ ડાઉનલોડ કરી શકો આજે ડાઉનલોડ કરો અને ફાયદો ઉઠાવો ગુજરાતમાં આ રીતની પહેલી એપ્લિકેશન છે ભારતીય મિલ્ક બ્રાન્ડ નંદીની આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કઈ ટીમને સ્પોન્સર બની છે આયર્લેન્ડ સ્કોટલેન્ડ પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ કયા દેશમાં શરૂ થયું કુવેતમાં રાજસ્થાન રોયલ્સે ક્યાં નવી ક્રિકેટ એકેડેમી શરૂ કરી છે જયપુરમાં કયા સ્થળે ભારતીય કોસ્ટ ગાર્ડ એક્વેટિક સેન્ટરનું ઉદઘાટન કરાયું મંડપમ તમિલનાડુ ખાતે હાલમાં હોંગકોંગ અને કયા દેશે એમડીએચ અને એવરેસ્ટ મસાલા પાવડર પર પ્રતિબંધ મૂક્યો છે તો સિંગાપુરે કયા દેશમાં વાઘની નવી પ્રજાતિ શોધવામાં આવી તો બ્રાઝિલ રાઇટ આન્સર છે હાલમાં કોણે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલનનું શુભારંભ કર્યો નેપાળે हाल में क्या नहीं सोम्पेन जनजाति प्रथम वक्त मतदान कर तो अंडमन ग्रेट अंडमान राइट आंसर है हाल में सीट्रो इंडिया ब्रांड एम्बेसेडर बनिया एम एस धोनी को चौबीस वर्ल्ड प्रेस फोटो ऑफ द ईयर पुरस्कार जीत तो मोहम्मद सलेमे हाल में सी डी एस अनिल चौहान कया देश की आधिकारिक यात्रा पर गया है तो फ्रांस ने क्या भारतीय ग्रांड मस्टरे कैंडिडेट्स चेस टूर्नामेंट खिताब जीत तो डी गुके से हाल में क्या देश सुपर लार्ज क्रूज मिसाइल सफल परीक्षण तो उत्तर कोरिया है કોને ભારતમાં ઓપન એઆઈ ના પ્રથમ કર્મચારી નિયુક્ત કર્યા તો પ્રજ્ઞા મિશ્રાને હાલમાં કોને ફોટોને વિડીયોમાં બદલવા માટે વાસાવન એઆઈ મોડેલ રજૂ કર્યું માઇક્રોસોફ્ટ રાઇટ આન્સર છે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં રહેલ સિત્તીય બંદર કયા દેશમાં આવેલું છે તો રાઈટ આન્સર તો મિત્રો મ્યાનમાર ગુજરાતમાં દાન મેળવવામાં કયું મંદિર રાજ્યમાં પ્રથમ સ્થાને છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે